નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક જે છે ડિસેમ્બર 2023માં પ્રશ્ન બેંક 4 છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી એકમ કસોટીના પેપરનું સોલ્યુશન, પછી આ સિવાય ગાલા એસાઇનમેન્ટના પેપર સોલ્યુશન, આવું તમામ મટીરિયલ ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીશું. વિષય આપણો છે આંકડાશાસ્ત્ર ધોરણ 12. તો આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન એટલે કે વિભાગ, એની ચર્ચા કરીએ જે આપણે વિકલ્પ સ્વરૂપે આપેલો છે. તો જોઈએ, ચર્ચા કરીએ કે ભાઈ નિર્દેશ અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ ફાઈ ને કઈ ઘટના છે? તો એ અશક્ય ઘટના છે, એટલે કે ડી જવાબ આપણો સાચો આવશે. બીજો સવાલ, નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગો નિર્દેશક અવકાશ અનંત હોય છે? તેમાં આવશે ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. ઘટના એ યોગ એ ડેશ બરાબર યુ યોગ હોય તો એ અને એ ડેશ કેવી ઘટનાઓ છે? જવાબ શું આવશે? પૂરક ઘટનાઓ. હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે ગાલા એસાઇનમેન્ટના તમામ વિષયના પેપર જોતા હોય તો ક્યાંથી મળશે? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું, આવો લોગો આવશે ને, આવું નામ છે એટલે ઇન્સ્ટોલ કરી લેવાનું. ઇન્સ્ટોલ કરીને એટલે ઓપન કરશો એટલે આવું પેજ આવશે, ત્યાં તમારે મોબાઈલ નંબર તમારો એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, તમે નાખી દેશો, તમે લોગિન થઈ જશો. હવે તો કે આવું પેજ આવશે. હવે અહીં પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને ગાલા એસાઇનમેન્ટના દરેક વિષયના દરેક સેક્શનના સંપૂર્ણ સોલ્યુશન અહીંથી મળશે. આ સિવાય ઇકોનોમિક્સ છે, બીએ છે, આવા વિષયનું રંગીન શોર્ટકટ સાથેનું મટીરિયલ મળશે, ત્યાંથી મેળવી શકો છો. આ સિવાય એક્ઝામ પેપર છે તો ત્યાંથી તમને જૂના એકમ કસોટીના પેપરો, એનું પીડીએફ, એની સોલ્યુશન, એવું બધું જ તમને અહીંથી મળી જશે. કેમ કે બોર્ડમાં મિત્રો બેઠા પ્રશ્નો એમાંથી એકમ કસોટીમાંથી પૂછાતા હોય, ત્યાંથી તમે મેળવી શકશો. અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, જેમાં તમે જે તે ધોરણ પર ક્લિક કરશો એટલે જેની ધોરણના વિષય ખુલશે અને પાઠ આવશે, પાઠમાં આવશે, પાઠની સમજૂતી સ્વાધ્યાય આ તે માહિતી આવશે. ઇનશોર્ટ મિત્રો, આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેન હોય એ બધાને અવશ્ય શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે શેર કરી દીધું હશે, ચાલો આપણે આગળ વધીએ. જો યાદચ્છિક ચલ એક્સ એ -1, 0 અને 1 ની કિંમતો ધારણ કરે તેની સંભાવના અનુક્રમ 1/5 કે તથા 1/3 છે, જ્યાં અહીંયા સૂત્ર આપેલું છે, શરત આપેલી છે, તો એ ઈએક્સ ની કિંમત શું થાય એવું કંઈક કહેવા માંગે છે, અને જ્યાં કે ની કિંમત છે 0 થી 1 ની વચ્ચે, એટલે શું આવશે જવાબ? 2/15, જેમાં આપણે આ રીતના લઈ શકાય, કરતા બને કે ની કરતા બનાવશો એટલે આ રીતના તમે એનો લસા લઈ શકો, રેડી, એટલે 2/15 આવશે, 5 તેરી 15, એ રીતના કેને કરતા બનાવશો એટલે તમને કિંમત મળી જશે. ચાલો આગળ વધીએ. 5મો છે વિકલ્પ એક, યાદચ્છિક ચલ ફક્ત -2, 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે તો તેની સંભાવના અનુક્રમે 1/5, 3/5 અને કે છે, તો કે ની વેલ્યુ અહીં આપેલી છે જે 0 થી 1 ની વચ્ચે છે, તો કે ની કિંમત શું થાય? તો જવાબ આવશે 1/5. કેમ? તો કે અહીં લસા કેટલો છે ભાઈ? તો કે 5 જ છે, એટલે એ રીતના આવશે આપણે, તો લસા 5 છે, તો 2, 3 માંથી 2 છે એ શું થશે? સોરી, બાદ થશે, એટલે એ રીતના આપણો જવાબ આવશે 1/5. એક અસતત સંભાવના વિતરણ માટેનો તેની મધ્યકની કિંમત 3 છે, જ્યારે તેનું વિચરણ 7 છે, તો આ વિતરણ માટે x²e = e²x² શું થાય? તો જવાબ શું આવશે? 16 થશે. એક અસતત ચલ x ના સંભાવના વિતરણ માટે ex 5 છે તથા ex² 35 છે, તો આ વિતરણનું છે વિચરણ શું થાય? તેનો જવાબ આવશે 10D. ચલો આગળ વધીએ. વિભાગ બી ની ચર્ચા કરીએ, એના જવાબોની ચર્ચા કરીએ. એ પહેલા ખાસ, હજી જો તમારે ગાલા બાકી હોય તો એના પેપરો મેળવી શકશો અહીંથી, અને જો તમારે બીઈ અથવા વિષય ઇકો જે છે એ વિષયનું શોર્ટકટ સાથેનું રંગીન મટીરિયલ જોતું હોય તો એ પણ તમને અહીંથી મળી જશે. ચાલો આગળ વધીએ.
યાદચ્છિક પ્રયોગો છે, યાદચ્છિક પ્રયોગોના બે ઉદાહરણ આપો. તો એક તો શું આવશે, સમતોલ પાસાને સમતોલ પાસાને ઉછાળવું, આ એનું એક ઉદાહરણ થઈ ગયું, સમતોલ પાસાને ઉછાળવો. અને એક અન્નભિન્નતા સિક્કાને ઉછાળવો, સિક્કો એક પાસો અને એક સિક્કો, રેડી? આના આધારે બે બનશે જવાબ. તમારે, હું તો મુખ્ય મિત્રો મુખ્ય શબ્દ જ લખું છું, એટલે તમારે આખો જવાબ લખવાનો રહેશે. ચાર વ્યક્તિઓમાં યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિર્દેશક અવકાશ લખો. તો તમે અહીંયા લખી શકો છો, બહુ લાંબુ ફોર્મ્યુલા છે, એ સી એ ડી. હવે કોને લેવાનો? તો કે બી એ, બી સી અને બી ડી. પછી હવે સી નો વારો, સી એ, સી બી અને સી ડી. સી સી નો કરતા હો ભાઈ, કેમકે બે ને અલગ અલગ લેવાના છે. ડી એ, ડી બી અને ડી સી. આ રીતના આખો જવાબ આવશે. ચાલ, રેડી? નેક્સ્ટ, પ્રાકૃતિક સંખ્યાઓ પૈકી કઈ એક, કોઈ પણ એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગોનો નિર્દેશક અવકાશ લખો. તેનો શું આવશે? યુ બરાબર એક, બે, ત્રણ, અનંત સુધીનો આવશે. ઘટનાની વ્યાખ્યા લખો. તેની ઘટનાની વ્યાખ્યા છે, તો કે યાદચ્છિક પ્રયોગમાં નિર્દેશ અવકાશનો કોઈ પણ ઉપકરણને ઘટના કહેવાય. યાદચ્છિક પ્રયોગોના નિર્દેશ અવકાશના, નિર્દેશ અવકાશકના કોઈ પણ ઉપગણને, કોઈ પણ ઉપગણને ઘટના કહે છે. આ રીતના તમે જવાબ લખી શકો. એ અને બી ની તફાવત ઘટના એ માઇનસ બી ની વેન આકૃતિ દોરો. તો શું આવશે? એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ, હા, તો એમાં જો આ રીતના બોક્સ તમે પેલા તો આ ગણ દોરી શકો છો. આમાં તો કે આ ઘાટો ભાગ આવશે, આ એ આકૃતિ છે ને આ બી આકૃતિ છે, ઠીક? તો આ રીતના એમની આકૃતિ થશે, એ માઇનસ બી, કે એમાંથી બાદ કરવાનું છે ને, હા, એ રીતના. ચાલો, અશક્ય ઘટનાની વ્યાખ્યા લખો. તેમાં શું આવશે મિત્રો? તો કે યાદચ્છિક પ્રયોગોમાં કોઈ પણ વિશિષ્ટ ઉપગણને ફાય, વિશિષ્ટ ઉપગણને શું કહેવાય? તો કે અશક્ય ઘટના કહેવાય. જેને કે આધારે દર્શાવે છે, એના દ્વારા, ફાય દ્વારા દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ શું છે? તો કે ભાઈ, અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો એનો જવાબ જોઈ લઈએ. અહીંયા જો, જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાના ગણ r ની શાંત સંખ્યા અથવા તો ગણ્ય અનંત કિંમતો ધારણ કરી શકે છે તેમ હોય તેવા ચલ x ને અસતત યાદચ્છિક ચલ કહે છે. નેક્સ્ટ સવાલ છે, સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા. તો એ પણ આપણે આપી દીધી. જો સતત, જે યાદચ્છિક ચલ છે, ચલ x વાસ્તવિક સંખ્યાને ગણ r માં અથવા તો r ના કોઈ પણ અંતરાલ કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહે છે. નેક્સ્ટ, અસતત ચલનું એક ઉદાહરણ ને સતત ચલનું ઉદાહરણ, તો એ પણ તમને અહીં આપી દીધું છે. જો અસતતનું છે, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એક સિક્કાને ત્રણ વાર ઉછાળવાનો પ્રયોગ મળતી છાપની સંખ્યા, અને સતતમાં શું આવશે? વ્યક્તિની ઉંમર, કોઈ પણ સ્થળનું ઉષ્ણતાપમાન વગેરે. તો આ રીતના છે વિભાગ બી નું આપણું સોલ્યુશનની ચર્ચા કરી. એ પેલા ખાસ મિત્રો, હજી આગળ વધીએ પેલા, આ ખાસ તમારે જો હજી એપ્લિકેશનની મુલાકાત લેવાની બાકી હોય તો તમે મુલાકાત લ્યો અને ત્યાંથી તમે તમારું તૈયારી સારી એવી કરી શકો છો. મિત્રો, વિભાગ બી એટલે કે વિભાગ સી ડી ઈ ના જે ચર્ચા છે આપણે મોડલ પેપર આગળ મૂક્યું, એમાં પણ ઘણા બેઠા દાખલા આપણે મળી ચૂક્યા છે, એટલે એમાંથી તમે જોઈ શકશો. ગાલામાંથી પણ ઘણા બેઠા તમે અહીંથી જવાબો મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. અને આવી રીતના બીજા વિષયના પણ એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયા છે, તો એ પણ તમે આપણી ચેનલમાં જઈને અને એની પીડીએફ, આ પીડીએફ તમારે જોતી હોય તો ક્યાંથી મળશે મિત્રો? તો એક્ઝામ પેપરમાં જશો તો ત્યાં તમને એકમ કસોટીનું ફોલ્ડર જોવા મળશે, અને એની ઉપર જશો એટલે તમને આની પીડીએફ એકમ કસોટીના પેપરની, પ્રશ્ન બેંકની તમને સંપૂર્ણ ત્યાંથી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. પ્રસ્તુત.